અમારા આચાર્ય દેવ પ્રદ્યુમ્ન સુરેશ્વરજી મહારાજે આ ભૂમિની શોધ કરી અને ત્યાંની સ્કૂલમાં ઉપાધ્યાયજી મહારાજની મૂર્તિ ફોટો વગેરે મુકાવ્યો છે. ગામમાં આજે એક પણ જૈનનું ઘર નથી, પણ આપણે જઈએ તો બધી વ્યવસ્થા કરી આપે, એક નાનકડું દેરાસર કરી આપ્યું છે. ઉપાધ્યાયજીની સ્મૃતિમાં સરસ મજાના ફોટોગ્રાફ્સ મૂક્યા છે. એ ઉપાધ્યાયજી જયારે નાના હતા 5 વર્ષના અને માએ અભિગ્રહ લીધો તો ભક્તામર ન સાંભળું, એ દિવસે મોઢામાં પાણી નહીં એમને નથી પાકતા આવા દીકરા. ચોમાસામાં ભયંકર વરસાદ આવ્યો, મા સુભાગ દે ને તો આવડે નહીં, એ તો ઉપાસ સાધ્વીજી જઈ પાસે જઈને સાંભળતા. આજે આખો દિવસ વરસાદના કારણે જઈ ન શકે, એક ઉપવાસ થઈ ગયો, બીજો ઉપવાસ, 3 દિવસની બાઢ આવી ગઈ. ત્રીજા દિવસે આ છોકરાએ જોયું, એનું નામ જસવંત. મા તું કેમ ખાતી નથી, તું કેમ પીતી નથી? બેટા મારે નિયમ છે, ભક્તામર સાંભળું નહીં ત્યાં સુધી પાણીનું ટીપું. અચ્છા તો એમ બોલને. તો એમ બોલને એટલે શું? હું તને ભક્તામર સંભળાવી દઉં. મા કે હજી તો તું પાઠશાળામાં જાય છે, બે પ્રતિક્રમણના ઠેકાણા નથી, તું મને શું ભક્તામર સંભળાવાનો? અરે બોલ, સાંભળવું છે તારે. મા કે ચલ આજા સામને. અને જસવંત ગોઠવાઈ ગયો. માએ કીધું જો એક પણ ભૂલ પડશે ને તો આઉટ. હા આઉટ. અને આ છોકરાએ શરૂ કરી. 5 વર્ષનો છોકરો, ભક્તા મર પ્રણ તમૌલી મણિ પ્રભાણા મુદ્યો તકમ દલિત પાપ તમો વિતાના કળ કળાટ 44મી ગાથા સ્તોત્ર સ્રજમ તવ જિનેન્દ્ર ગુણે નિબદ્ધામ તમ માન તુંગમ અવસા સમુ ભય. માએ ઉચકી દીધી, ગળે લગાડ્યો, ચુમીનો વરસાદ. પણ બેટા એ તો કે તું આ ક્યાં ભણી આવ્યો? મેં હજી તને પાઠશાળામાં ભક્તા મરતો કોઈ શીખવાડ્યું નથી. ત્યારે આ છોકરાનો ડાયલોગ, મા તું રોજ સાધ્વીજી આગળ સાંભળવા જાય ને તારી સાથે હું પણ આંગળી પકડીને આવતો હતો, આટલા દિવસથી રોજ સાંભળીએ તો યાદ ન રહી? યાદ નહી. કેટલા દાડાથી સાંભળો છો મને? કેટલું યાદ રહ્યું તમને? કેવા મહાન આત્માઓ છે, કેવી મહાન શાસન પ્રભાવના કરી છે. ટૂંકા ગાળામાં 300 જેટલા ગ્રંથોની રચના કરી, પ્રતિમા શતક, ધર્મ પરીક્ષા, આવા અદભુત ગ્રંથો, દ્વાત્રિંશિકા, ગુરુતત્વ વિનિશ્ચય, બધા મજબૂત ગ્રંથો, સંસ્કૃતની અંદર, પ્રાકૃતની અંદર આ બધા ગ્રંથો ઉપાધ્યાયજી મહારાજ રચી ગયા. આજે પણ ઉપાધ્યાયજીની પંક્તિ આવે ને એટલે બધા આચાર્યો એને શિરસા સ્વીકારી લે. ઉપાધ્યાયજી મહારાજે આમ કીધું છે, હવે એના ઉપર આપણે કોઈ લાંબો વિચાર કરવાની જરૂર. આ જ્ઞાતા, જે જ્ઞાતા હોય, ઉપાધ્યાયની બીજી વિશેષતા એ જ દાતા હોય. ઉપાધ્યાય કેવા હોય? દાતા. પેલા શું બનવાનું? જ્ઞાતા. પછી શું બનવાનું? જે શ્રીમંત હોય એ જ દાનવીર બની શકે મોટા ભાગે. હા, ગરીબને આપવાની ઈચ્છા હોય છતાં પણ હોય જ નહીં, પોતે જ કડકો હોય તો શું આપી શકે? પણ આ જગતમાં સૌથી મોટામાં મોટું જો દાન હોય તો કયું દાન છે? જ્ઞાન. યાદ રાખજો, ભૂખ્યાને આપેલું ભોજન એક દિવસની અંદર સફાચટ, તરસ્યાને પાણી આપ્યું 4 કલાકમાં પૂરું, તમે કોક અને મકાન આપી દીધું, એક ધરતીકંપ આવશે મકાન પણ બેસી જવાનું. સુવા માટે તમે કોકને ગાદલું આપ્યું, કેટલું ચાલવાનું? પહેરવા માટે કપડાં આપ્યા, 4 મહિના ચાલવાના, કપડા, દાગીના, ગાદલા, મકાન, ભોજન, પાણી, આ બધા લિમિટેડ સમય માટે તમને સાતા આપનાર છે. અનલિમિટેડ દેટ મીન્સ આવતા જન્મમાં પણ જો તમારી સાથે આવવાનું હોય એવું એક તત્વ હોય તો એ કયું તત્વ છે? જ્ઞાન.